गुड मॉर्निंग विद्यार्थी मित्रों, दरेक विद्यार्थी ऑनलाइन एजुकेशन में स्वागत है। धोरण 11 विषय आपणा शास्त्र आपू अगाउ चेप्टर नंबर 7 चालू। चेप्टर नंबर 7 थियरी है और क्या एक मार्क्स में और बे मार्क्स में दाखला पूछाइए। हम दाखला पूछाइए पदों पर थियरी चलाइए, समझते हैं शुरू समझते સમષ્ટિમાંથી પસંદ કરવામાં આવેલો એકમ બીજો એકમ પસંદ કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે અને બીજો એકમ પસંદ કરવામાં આવે તો એની પુરવણી સહિત વ્યાખ્યા બને પર કે સમષ્ટિમાંથી પસંદ કરેલ એકમ કરે એકમ બીજો એકમ પસંદ કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે અને બીજો એકમ પસંદ કરવામાં આવે તેને પુરવણી સહિત નિર્દેશ કરે છે। ફરીવાર વ્યાખ્યા કરી દઉં, સમષ્ટિમાંથી પસંદ કરેલો એકમ બીજો એકમ પસંદ કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે અને બીજો એકમ પસંદ કરવામાં આવે તેને પુરવણી રહિત નિર્દેશ કહે છે। દાખલા તરીકે મારે 3 રમકડા ખરીદવા છે અને હું રમકડાની દુકાને જઉં અને રમકડાવાળા એના ટેબલ પર બધા રમકડા મૂક્યા હોય, ટોટલ રમકડાની દુકાનમાં ટેબલ પર 50 રમકડા છે, 50 રમકડા એ મારો એન્ડ કહેવાય, સમષ્ટિ કહેવાય। 50 રમકડા ટોટલ છે એ તમારો સમષ્ટિ કહેવાય અને એમાંથી મારે 3 રમકડા ખરીદવાના છે તો એને મારે શું કહીશું? નિદર્શ। નિદર્શ મારો કેટલો કહેવાય? 3 કહેવાય। ફરી એકવાર પસંદગીના એકમો ક્ષેત્ર હોય છે, ટોટલ 50 રમકડા છે એટલે સમષ્ટિ કહેવાશે। 50 માંથી મારે 3 રમકડા ખરીદવાના છે તો મારો નિદર્શ કેટલો કહેવાશે? 3। ઘણા લોકો અલગ અલગ રીતે પસંદગી કરતા હોય, ધારો કે 50 રમકડા હોય, જુદા જુદા 50 રમકડા હોય, કોઈ 3 રમકડા લેવાના હોય, કોઈ વ્યક્તિ એક રમકડું પસંદ કરે, લીધું જોયું પણ એને પસંદ કરી બહાર મૂકતો નથી, અંદર પાછું મૂકવા અને પછી બીજો એક પસંદ કરે તો એ પૂરો છે, એમાં એમાં કોઈ ફેરફાર થતો નથી, એન એના એ રહેશે। પૂરોને કહી દે શું તેનાથી વિરુદ્ધ સમષ્ટિમાંથી પસંદ કરેલો એક બીજો એકમ પસંદ કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં ન આવે અને બીજો એકમ પસંદ કરવામાં આવે, કેટલો સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે અને બીજો એકમ પસંદ કરવામાં આવે, પૂરોને સહી થઈ જાય રહીમાં મૂકીએ, સમષ્ટિમાંથી પસંદ કરવામાં આવેલો એકમ બીજો એકમ પસંદ કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં ન આવે અને બીજો એકમ પસંદ કરવામાં આવે તો એ પૂરોની રહીમ સમષ્ટિ કહે છે, પૂરોની રહીમ નિદર્શ કહે છે। કારણ કે 50 સમકક્ષ કે જે એકમ ફાઈનલ કોઈ સમય બહાર મૂકી દો તો મારો નિદર્શ કેટલો હશે? સમષ્ટિ હશે મારો 49 અને નિદર્શ કેટલો બાકી ગયા? તો નિદર્શ હવે 2 બાકી ગયા, કારણ કે મેં એક રમકડું પસંદ કરીને એને બહાર મૂકી દીધું ટેબલ પરથી। તો હવે મારો નિદર્શો સમષ્ટિ કેટલો હશે? 49 અને નિદર્શ 2, પહેલા મારો સમષ્ટિ કેટલો હતો? 50 અને 3, પુનઃને રહીત પસંદગી કરું છું, હવે હું બીજો એક રમકડું પસંદ કરીને એને બહાર મૂકી દઉં તો હવે મારો સમષ્ટિ કેટલો થઈ જશે? તો n 48 થઈ જશે અને નિદર્શ 1 થઈ જશે। હવે મારો એક સમષ્ટિ પર પાછો આપણે નાખું તો મારો એમ કેમ થઈ જશે? 47 અને અહીંયા
એકમાં તો એમ બદલાતો નથી લાઈન ચાર્ટ જે અંદર મૂકી દે પાછું જોવા બીજું જે પર અંદર મૂકી દે પસંદ કરતો નથી એટલે પણ એમ બદલાતો નથી એટલે પૂરો નહીં રહી અને પૂરો નહીં સહી પર એક વાર સહીમાં એમ બદલાય નહીં સમષ્ટિમાં જે પસંદ કરવામાં આવેલો એકમ બીજો એકમ પસંદ કરતા પહેલા સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે અને બીજો એકમ પસંદ કરવામાં આવે તો એ પૂરો નહીં સહી કહેશું અને આની વ્યાખ્યા તો પેલા
7 આવી જશે અને 0 12 આવી જશે આ 5 થઈ ગયા આ છઠ્ઠાનો કોણ એ એ આવશે નહીં અને પૂરોપૂરી રહી એટલે જો રિવિઝન થતો હોય અહીંયા 27 27 એ વખત હોત ઇન કેસ નથી પણ હોત તો એક જ 27 હોત આપણે પણ તે 27 લેવાય નહીં પૂરોપૂરી રહી હોય તો પૂરોપૂરી સહી હોય તો બધે રિવિઝન થતા હોય તો પણ તમે લઈ શકો છો એટલે આટલા દાખલામાં પૂરોપૂરી સહી આવશે નેક્સ્ટ ઓરના દાખલામાં એમાં આપણે પૂરોપૂરી સહીમાં રિવિઝન થતો હોય તો લેવા જોઈએ આપણે રિવિઝન થતો નથી તો આપણે પહેલા પાંચ જ પ્રાપ્ત કરવા કારણ દિવસો સ્પષ્ટ કરવા આવીએ પાંચ જ દિવસો લેવાના છે એટલા માટે સ્વાચી નીચેની સંખ્યા વર્તી લઈ લેવાની તમને આપેલી સંખ્યા વર્તી આ કરવાની આમાંથી સ્વાચી ઉપરની સંખ્યાઓની અવગણના કરવામાં આવશે અવગણના એટલે આપણે ધ્યાનમાં રાખવાના નથી કેમ કાકા સમજી ઉત્પાદન આપી દેવા માંગીએ 100 એટલે સ્વાચી ઉપરની સંખ્યાને આપણે અવગણતા સ્વાચી નીચેની રકમ કરે એ લખીશું સ્વાચી નીચેની આપણી પાસે 6 સંખ્યા હોય 6 પણ આપણને દાખલામાં કઈ લેવા માંગીએ કે દિવસો કેટલા રાખ બનાવીએ 5 આ 6 માંથી મળીને પસંદ કર્યા ક્રમ આપેલો દીવો દીવો ચોથો પાંચમો છઠ્ઠો એટલે જેની પાંચ સંખ્યા હોય એટલે પૂરોપૂરી અહીં છે જો કોઈ રિવિઝન થતો હોય તો ના લો પણ કોઈ રિવિઝન થતો નથી અને પહેલા પાંચ મેળવી લીધા પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો આ છઠ્ઠી સંખ્યા આપણે લઈ શકતા નથી આને પૂરોપૂરી રહિત દિવસ પસંદ કહે છે આપણા વિડીયોમાં દાખલા નંબર 14 આ 13 નો દાખલો હતો તમારો એક્ઝામ્પલ 13 હતો આપણા વિડીયોમાં આપણે 14 નંબર દાખલો લઈશું દેટ્સ ઓકે થેન્ક યુ આભાર